ચિંતન તમામ વસ્તુઓ જે ખાદ્ય વસ્તુઓ છે તેના ભાવની અંદર સતત ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર હવે તમામ જે લોકોના જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેના પર પણ જોવા મળી રહી છે ખાસ કરીને દૂધ અને ખાદ્ય તેલ છે તેના ભાવ વધ્યા બાદ હવે જે મરી મસાલા છે તેના ભાવની અંદર પણ વધારો છે તે જોવા મળી રહ્યો છે અંદાજીત વીસથી થી પચીસ ટકાનો જે ભાવ વધારો છે તે તમામ વસ્તુઓની અંદર જોવા મળી રહ્યો છે જીરુની વાત કરવામાં આવે તો જે બસો રૂપિયા કિલો જીરું હતું તેનો ભાવ બસો ને સિત્તેર રૂપિયા જે આસપાસ છે તે પહોંચ્યો છે સાથે જ હળદરના ભાવ છે તે એકસો ને વીસ રૂપિયા હતા જે એકસો ને પચાસથી એકસો ને સાઠ રૂપિયા જેટલો ભાવ છે તે પહોંચ્યો છે મરચાંની અલગ અલગ જે વકલ હોય છે તેના ભાવની અંદર પણ સતત વધારો જે થઈ રહ્યો છે એકસો એંસી રૂપિયાથી બસો રૂપિયા જે ભાવ હતો તેના ભાવ બસો ને એસી રૂપિયા આસપાસ છે તે જોવા મળી રહ્યો છે જે દાણા છે તેનો ભાવ છે તે એકસો ને દસ રૂપિયાથી એકસો વીસ રૂપિયા હતો તે એકસો સાઠથી એકસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે મારી સાથે અહીં જે મરચાંના વેપારી છે તેની સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો જે ભાવ છે તે સતત વધી રહ્યા છે તેની પાછળ કારણ શું છે અને ખાસ કરીને કેટલો ભાવ વધારો અત્યાર સુધીમાં જોવા મળ્યો મરચામાં અત્યારે વીસ થી પચીસ ટકાનો ભાવ વધારો છે જે માવઠાની અસરના હિસાબે મરચાંના પાકમાં બહુ બગાડ થયો છે એટલે ઉપર આંધ્રનો માલય નથી અને આપણો અહીંનો દેશી માલ તો છે જ નહીં જે સો ટકા વાળો દસ ટકા જ માલ છે આ વર્ષે ડબલ પટામાન એમાં તો હાઉ દસ ટકા જ માલ છે માલની ખૂબ અછત છે એટલે ભક્તિનગર સર્કલ બાલાજી મસાલા માર્કેટમાંથી વાત કરું છું સાહેબ હજી ભાવ વધે તેવી શક્યતા હું ખરી હજી ભાવ વધારો આવે એવી શક્યતા છે સાહેબ માલમાં ફૂલ અછત છે એના હિસાબે ભાવ વધારો હજુ આવશે આપણી સાથે અન્ય એક વેપારી છે શું કે શું તમામ વસ્તુના ભાવ વધ્યા છે કેટલો ભાવ વધારો થયો છે ને જીરું છે હળદર છે તેનો શું ભાવ અત્યારે હળદર હળદરની ગયા કરતાં વીસ રૂપિયા જેવો વધારો છે ધાણીમાં પચાસ સાઠ રૂપિયા જેવો વધારો છે અને જીરુંમાં પચાસ સાઠ રૂપિયા જેવો વધારો છે બાકી બીજી બધી વસ્તુઓ સ્ટેબલ છે બહુ લાંબો ફેરફાર નથી બે પાંચ રૂપિયાનો જ ફેરફાર છે બાકી મેઇન વસ્તુ અત્યારે મસાલાનું છે મસાલા ભાવ વધારો સારો છે ચોક્કસ જો મસાલાના ભાવ છે તે વધ્યા છે ને તેને કારણે ગૃહિણીઓને સીધી અસર છે તે થતી હોય છે આપણે અહીં કેટલીક ગૃહિણીઓ ખરીદી કરવા માટે આવી છે તેમની સાથે જ સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું કે તમામ વસ્તુઓની અંદર ભાવ વધારો શું કહેશો બેન મસાલા હવે ખરીદી કરવાનો સિઝન આવી છે ખાસ કરીને ભાવ વધારો કેટલો જોવા મળી રહ્યો છે ખરીદી કરવા માટે આવ્યા છે વધારે છે ભાવ વધારો ગયા ફેલા કરતા કોઈમાં વીસ કોઈમાં ત્રીસ નો કોઈમાં ચાલીસ કિલે કિલે વધારો છે

સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે વીસથી પચીસ ટકાનો વધારો થયો છે આ જ પ્રકારે શાકભાજીના ભાવ છે તે પણ ઉચકાયા છે અને તેને કારણે જે સામાન્ય લોકો છે તેમના જનજીવન પર સીધી અસર છે તે જોવા મળી રહી છે આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે કારણ કે તમામ જે મસાલા માર્કેટ છે તેની અંદર વીસથી પચીસ રૂપિયાનો જે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે અને હવે મસાલા ખરીદી કરવાનો જે સિઝન છે તે આવી છે અને તેની વચ્ચે હવે આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાણી છે સતત મોંઘવારી છે તે વધી રહી છે અને ગૃહિણીઓના બજેટ છે તે જોવા મળી ગૌરવ જાણકારી આપવા માટે તો મસાલાના ભાવ પણ વધ્યા છે આ પહેલા દૂધ દહીં આ બધા ભાવ વધ્યા હતા તેલના ડબ્બાના ભાવ વધી ગયા હતા અને હવે મસાલાના પણ ભાવ વધી જવાના કારણે એવી સ્થિતિ થઈ છે કે ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે ચિંતામાં મુકાઈ ગઈ છે કે ઘર કેમનું ચલાવવાનું